સત્તર મેના દિવસે કેન્દ્ર સરકારે કોરોના મહામારીને નાથવા માટે લોકડાઉનને બે અઠવાડિયા માટે લંબાવવાની જાહેરાત કરી હતી સરકારે કહ્યું કે હવે લોકડાઉનને એકત્રીસ મે સુધી લંબાવવામાં આવ્યું છે આ દરમિયાન શું ખોલવામાં આવશે અને શું બંધ રહેશે એ રાજ્ય સરકારોએ નક્કી કરવાનું રહેશે લોકડાઉન ફોર પોઈન્ટ ઝીરો સાથે જોડાયેલા નિવેદનમાં ગૃહ મંત્રાલય કહ્યું કે એકત્રીસ મે સુધી કોવિડ નાઇન્ટીન મહામારી સામે લડવા માટે જાહેર કરવામાં આવેલા રાષ્ટ્રીય નિર્દેશોનું પાલન બધાય કરવું અનિવાર્ય રહેશે રાષ્ટ્રીય દિશાનિર્દેશોની યાદીમાં બાર વસ્તુઓ સામેલ છે જેનું પાલન એકત્રીસ મે સુધી કરવાનું અનિવાર્ય રહેશે પહેલું જાહેર જગ્યાઓ અને ઓફિસોમાં ફેસ માસ્ક પહેરવું અનિવાર્ય રહેશે જાહેર સ્થળો અને ઓફિસની આસપાસ થૂંકવા ઉપર રોક હશે થૂંકનારને રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશના કાયદા પ્રમાણે દંડ ભરવાનો રહેશે અથવા સજા આપવામાં આવશે બધા માટે જાહેર જગ્યા અને પરિવહનમાં સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન અનિવાર્ય રહેશે લગ્ન સમારોહમાં સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરવું પડશે સાથે જ આવા આયોજનોમાં વધારેમાં વધારે પચાસ લોકો જ ભેગા થઈ શકશે કોઈના અંતિમ સંસ્કાર અથવા જનાજામાં મહત્તમ વીસ લોકો સામેલ થઈ શકશે આ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરવાનું રહેશે જાહેર જગ્યા પર દારૂ પાન ગુટકા અને તમાકુના સેવન પર રોક હશે લોકડાઉન ફોર પોઈન્ટ ઝીરો દરમિયાન ખોલવાની પરવાનગી હશે તેમણે સુનિશ્ચિત કરવું પડશે કે લોકો વચ્ચે બે ગજનું અથવા ઓછામાં ઓછું છ ફૂટનું અંતર હોય એક વખતમાં દુકાનમાં માત્ર પાંચ લોકો જ ખરીદી કરી શકશે સરકારે ઓફિસો માટે પાંચ નિયમો બનાવ્યા છે આમાં પહેલા પ્રમાણે ઓફિસે સુનિશ્ચિત કરવું રહ્યું કે જેટલું બને કર્મચારીઓ ઘરેથી કામ કરી શકે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થાય તે માટે ઓફિસ દુકાનો બજારો અને ફેક્ટરીઓમાં કર્મચારીઓ માટેના કામના કલાકો વહેંચી દેવામાં આવે ઓફિસમાં પ્રવેશવા અને બહાર જવાની જગ્યા ઉપર થર્મલ સ્કેનિંગ હેન્ડવોશ અને સેનિટાઈઝરની વ્યવસ્થા કરવામાં આવે વચ્ચે વચ્ચે ઓફિસ અથવા કામની જગ્યાને સેનેટાઈઝ કરવામાં આવે ઓફિસે સુનિશ્ચિત કરવું રહ્યું કે કર્મચારીઓ વચ્ચે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થાય અને તેના માટે કર્મચારીઓ વચ્ચે અંતર જાળવવા અને લંચ બ્રેકના નિયમ તથા શિફ્ટમાં કામ કરવા જેવા પગલાં લેવામાં આવે